તો જય સિયારામ, જય માતાજી. તો આજે આપણે જોવા મિત્રો આવી ગયા છે જાલરિયો પથ્થર છે ત્યાં મુલાકાતે, જે કરિયાણામાં આવેલો છે. અને તમે સાંભળી રહ્યા છો જે બીજો પથ્થર તેની સાથે ભટકાડવામાં આવે તો ઝાલરનો અવાજ સંભળાય છે, તમને સંભળાઈ રહ્યો હશે જોવો તમે. અને બીજા પથ્થર સાથે જો બીજો પથ્થર આપણે ભટકાડવી તો સાવ આપણે સામાન્ય બીજા પથ્થરમાં કાંઈ અવાજ ન આવે તેવો સામાન્ય અવાજ આવે, પણ આ પથ્થરમાં બીજો પથ્થર ભટકાડવાથી ઝાલરનો અવાજ ઉત્પન્ન થાય છે. અને આ પથ્થરની સાથે એક ઇતિહાસ પણ જોડાયેલો છે એવું કહેવામાં આવે છે કે જે અહીંયા અત્યારે હાલમાં પથ્થર જે આવેલો રહ્યો તે પથ્થર ખૂબ જ મોટો હતો, અને તેને કાપીને જે અડધો પથ્થર છે તે જૂનાગઢ લઈ ગયા અને અડધો પથ્થર છે તે ગઢડા લઈ ગયા. પણ એ બંને જગ્યાએ ક્યાંય પણ જગ્યાએ જે પથ્થરમાં અવાજ જે ઝાલરનો આવતો તે ક્યાંય સંભળાણો નહીં, ખાલી એક અહીંયા જગ્યા છે ત્યાં ઝાલરનો પથ્થરનો અવાજ આવ્યો. તો આ છે જે કરિયાણામાં આવેલો ઝાલરિયો પથ્થર છે તેનો ઇતિહાસ. અને અહીંયા બે પથ્થર ઉપર ખાડા પણ આવેલા છે એવું પણ કહેવામાં આવે છે કે જે અહીંયા ખાડા આવ્યા ત્યાં ભગવાન પોતે ખુદ બેસીને આખી રાત અહીંયા ઝાલર વગાડી હતી, એટલા માટે આ ખાડા પથ્થરમાં પડી ગયા છે. તો તે હું ખાડા પણ હવે તમને બતાવીશ. તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને સપોર્ટ કરતા રહેજો. જો આ છે એ પથ્થર, અને અહીંયા જે આ ખાડા આવેલા છે તેવું કહેવામાં આવે છે કે અહીંયા ભગવાન ખુદ બેસીને અહીંયા આખી રાત ઝાલર વગાડી હતી, એટલા માટે આ ખાડા પડી ગયા છે. તો ખાસ વિડીયોને સપોર્ટ કરજો. જોઈ રહ્યા છો મારી પાછળ આ છે જાલરિયો પથ્થર, એ કરિયાણામાં આવેલો છે. જો તમે આ લોકો જે બીજો પથ્થર તેની સાથે ભટકાડે છે તો ઝાલરનો અવાજ આવે છે તમે સાંભળી રહ્યા છો. હવે હું તમને સાવ નજીક જઈને જે અવાજ આવે છે તે સંભળાવું. બીજા પથ્થર ભટકાડે અને પૂરો જોવા માટે ખૂબ ખૂબ આભાર. જય સિયારામ, જય માતાજી. હાલો આવી ચાલો.